अंदर आपने प्राणी शू कह फूग सृष्टि प्रोटिस्ट सृष्टि मोनेरा सृष्टि त्रण सृष्टि विषय अभ्यास कर आज आप वनस्पति सृष्टि प्राणी सृष्टि विभेदित नहीं मूल प्रकार कण वनस्पति द्विअंगी त्रिअंगी अनावृत बीजधारी आवृत बीजधारी બધીજ વનસ્પતિઓનો સમાવેશ વનસ્પતિ સૃષ્ટિમાં કરવામાં આવે છે જેનો અભ્યાસ તમે ત્રીજા ચેપ્ટરની અંદર કરવાના પછીના ચેપ્ટરમાં બીજું કે વનસ્પતિ સૃષ્ટિની અંદર અમુક એવી વનસ્પતિઓનો પણ સમાવેશ કરવામાં આવે છે જે કીટભક્ષી છે એટલે શું તો કે કીટકોનું ભક્ષણ કરે છે એના ઉદાહરણમાં તમને આપેલું છે અર્ધસહર જેમના પણ કીટભક્ષી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે બીજું પોષણની દ્રષ્ટિએ આપણે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો એ સ્વયંપોષી છે કેમ કે તેઓ શું કહેવાય પ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક બનાવે છે અને સ્વયંપોષીની સાથે સાથે કેટલીક વનસ્પતિ પરોપજીવી પણ હોય છે પરોપજીવીની વાત કરીએ તો એમાં બે પ્રકારની પરોપજીવી અપૂર્ણ પરોપજીવી તરીકે વનસ્પતિ અને સંપૂર્ણ પરોપજીવી તરીકે વનસ્પતિ હોય છે અપૂર્ણ પરોપજીવી એટલે એ માત્ર ખોરાક મેળવે છે રહેવા માટે એના પાસે અમુક એવા અંગો હોય છે જ્યારે શું કહેવાય ખોરાક માટે બીજા પર આધાર રાખે છે ઉદાહરણ તરીકે આપણે એનું જોઈએ તો કે વાંદો વાંદો નહીં હો વાંદો ત્યાર પછી સંપૂર્ણ પરોપજીવી એટલે કે અમર હોય તો કે રહેવા માટે પણ બીજા પર આધાર રાખે છે ને ખોરાક માટે પણ બીજા પર આધાર રાખે છે ને કે ભાઈ સંપૂર્ણ પરોપજીવી તો પોષણની દ્રષ્ટિએ પણ વનસ્પતિઓ બે પ્રકાર ધરાવે છે સ્વયંપોષી અને પરોપજીવી કેટલીક વનસ્પતિ પરરોહી તરીકે પણ વર્તે છે એટલે કે રહેવા માટે બીજા પર આધાર રાખે છે ઉદાહરણ તરીકે ઓર્કિડ તમે પાંચમા ચક્રની અંદર આ બધા ઉદાહરણો ભણશો ત્યાર પછી બીજું કે વનસ્પતિઓમાં એકાંતર જનન નામનું જીવન ચક્ર હોય છે એકાંતર જનન એટલે શું તો કે વનસ્પતિના જીવનમાં બે તબક્કાના જીવન ચક્ર હોય છે એમાં તમે બે તબક્કાની અંદર પહેલો તબક્કો કહી શકો એકકીય જન્યુજનક તબક્કો જેની સવિસ્તાર સમજ તમે ત્રીજા ચક્રમાં પડશે જન્યુજનક તબક્કો અને બીજો દ્વિકીય એકાંતરે થતી ભવતી આ ઘટનાને એકાંતર જનન કહે છે બસ આટલું તમારે યાદ રાખવાનું છે સવિસ્તાર તમારે આખા ત્રીજા ચેપ્ટરમાં ભણવાનું છે ત્યાર પછી આપણે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો આપણા જેવા સજીવોથી માંડીને માંસાહારી ઉચ્ચ માંસાહારી પક્ષીઓ બધાનો સમાવેશ પ્રાણી સૃષ્ટિની અંદર થાય છે જે બીજા પર પોષણ માટે આધાર રાખે છે બરાબર અને પ્રાણી સૃષ્ટિની અંદર સૌથી મહત્વનું લક્ષણ શું છે લિંગી પ્રજનન અને એ લિંગી પ્રજનન દ્વારા તેઓ શું કહેવાય નવી સંતતિનું નિર્માણ કરે છે સાથે સાથે પ્રાણી સૃષ્ટિ ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ હોય એમાં શું કહેવાય ચેતાતંત્ર વેલ ડેવલપ હોય છે એટલે કે વિકસિત હોય છે તો પ્રાણી સૃષ્ટિની અંદર તમારે એટલું જ યાદ રાખવાનું છે ડિટેલમાં તમારે સવિસ્તાર ચોથા ચેપ્ટરની અંદર ભણવાનું છે કે પ્રાણી સૃષ્ટિઓ કયા કયા લક્ષણો ધરાવે છે અને એ લક્ષણોની આધારે એમને જુદા જુદા સમુદાયમાં વર્ગીકૃત કર્યા છે ત્યાર પછી આપણે વાત કરીએ વાયરસ તો તમે નામ સાંભળ્યું હશે કે વાયરસનું નામ આવે એટલે તમને શું થાય રોગકારક એટલે આપણને શું કરે છે રોગો ઉત્પન્ન કરે છે અને ખરેખર વાયરસ આપણને રોગો ઉત્પન્ન કરે છે
એ આ જે વાયરસ છે એ દેહ રચનાની વાત કરીએ આપણે તો કેવી છે અકોષીય રચના છે કેવી રચના છે અકોષીય રચના છે અને આ વાયરસની શોધ એ પાશ્વર નામના વૈજ્ઞાનિકે કરી હતી તમને બધાને ખબર છે કે વાયરસ અકોષીય રચના એટલે કે કોષ રચના ધરાવતા નથી અકોષીય રચના એટલે શું કોષ રચના ધરાવતા નથી બીજું કે વાયરસ એ તમને બધાને ખબર છે કે શરદી ખાંસી બધું થાય એ વાયરસથી ફેલાય છે તો એક પ્રકારના ચેપી રોગોમાં પણ વાયરસનો સમાવેશ થાય છે બીજું કે કેટલી વખત જ્યારે પણ વાયરસ યજમાનને એટલે કે કોઈ બીજાના શરીરની અંદર પ્રવેશે છે ત્યારે એ યજમાનના કોષોને ચેપ લગાડે છે પરંતુ જો શરીરની બહારની બાજુ હોય તો એ નિષ્ક્રિય સ્વરૂપે હોય છે એટલા માટે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી જીવન કળ છે સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે કેમ કે વાયરસ શરીરની બહાર હોય તો નિષ્ક્રિય હોય છે કોઈ પણ કાર્ય કરતા નથી કોઈને ચેપ લગાડતા નથી પરંતુ જો એક વખત યજમાનના કોષમાં પ્રવેશે છે તો યજમાનના કોષના બધા જ કોષોને એ ચેપ લગાડે છે એટલા માટે એને સજીવ અને નિર્જીવ વચ્ચે જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે વાયરસ દ્વારા કયા કયા રોગો થાય છે કે હૃદય રોગનો શોધ થઈ એ બધું હવે આપણે જોઈએ લક્ષણોની વાત કરીએ તો વાયરસ એ સ્ફટિકમય રચના છે ઇવન એ બેક્ટેરિયોફેજ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે છે એટલે શું તો બેક્ટેરિયાને ગાળવાનું જે ફિલ્ટર હોય છે એમાંથી એ પસાર થઈ જાય છે ધેટ મીન્સ કે બેક્ટેરિયા કરતાં પણ નાના છે કોષીય રચનાની વાત કરીએ તો એ બેક્ટેરિયા કરતાં પણ નાના છે બીજું કે વાયરસ એ મુખ્યત્વે પ્રોટીન ધરાવે છે બરાબર બીજું કે પરોપજીવી તરીકે તો વર્તે છે એના બંધારણમાં પ્રોટીન અને પ્રોટીનની સાથે સાથે શું હોય છે જનીન દ્રવ્ય હોય છે એ જનીન દ્રવ્ય મોટા ભાગે વાયરસની અંદર આરએનએ તરીકે હોય છે રિબોન્યુક્લિક એસિડ બરાબર આપણા બધાના કોષોની અંદર જનીન દ્રવ્ય તરીકે ડીએનએ હોય છે પરંતુ વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય છે આરએનએ પાછા બે પ્રકારના હોય છે એક શૃંખલામય અને બે શૃંખલામય કે જો વાયરસ જનીન દ્રવ્ય તરીકે હોય તો એ જનીન દ્રવ્ય તરીકે વાયરસની અંદર કોણ હશે ન્યુક્લિયોપ્રોટીન એટલે કે બે અલગ જનીન દ્રવ્ય હોતું નથી પણ આ જનીન દ્રવ્ય હોય છે ન્યુક્લિયોપ્રોટીન એટલે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બંનેનું મિશ્રણ જો કોઈ વાયરસ વનસ્પતિને ચેપ લગાડે તો એક શૃંખલામય આરએનએ ધરાવે છે અંડરલાઈન કરો જો કોઈ વાયરસ વનસ્પતિને ચેપ લગાડે છે એટલે કે વનસ્પતિ જન્ય વાયરસ જેનું ઉદાહરણ તમને આપેલું છે ટોબેકો મોઝેઇક વાયરસ તમાકુના છોડમાં વાયરસનો ચેપ લાગવાથી શું થાય છે એ આપેલું છે જેની અંદર એક શૃંખલામય આરએનએ આવેલું હોય છે પરંતુ જો વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે તો તેઓ એકલ અથવા તો બેવડી શૃંખલામય આરએનએ ધરાવે છે એટલે મેં તમને પહેલા જ કહ્યું કે આ રીતે એકલી શૃંખલામય છે અને જો બેવડી શૃંખલા હોય તો એકલ એક છે આ રીતે કુંતલાકાર બેવડી શૃંખલામય રચના ધરાવતા હશે વાયરસ તો કાં તો આ વાયરસ હોય કાં તો આ વાયરસ હોય સેમા પ્રાણીઓમાં ત્યાર પછી બેક્ટેરિયાની અંદર જો વાયરસ આવે છે તો એને કહેવાય બેક્ટેરિયોફેજ નું તમને સ્ટ્રક્ચર આપેલું છે આપણે જોઈએ છે તો એ બેક્ટેરિયાને ચેપ લગાડે ત્યારે એની અંદર બેવડી શૃંખલામય ડીએનએ આવેલું હોય છે તો યાદ રાખવાનું કે વનસ્પતિઓને ચેપ લગાડે તો સિંગલ સ્ટ્રેન્ડેડ એટલે કે એક શૃંખલામય આરએનએ પ્રાણીઓને ચેપ લગાડે તો એક અથવા તો બે શૃંખલામય આરએનએ અને બેક્ટેરિયાને ચેપ લગાડે તો બે શૃંખલામય આરએનએ ધરાવે છે અને કેટલીક વખત બે શૃંખલામય ડીએનએ પણ ધરાવતા હોય છે બીજું કે વાયરસના જનીન બંધારણની અંદર જે પ્રોટીન છે તો એની સાથે સાથે એક પ્રોટીન આવરણ એ કેપ્સિડનું બનેલું હોય છે અને તમારે આ યાદ રાખવાનું કે વાયરસમાં પ્રોટીન આવરણ શેનું બનેલું હોય છે તો કે કેપ્સિડનું અને એ કેપ્સિડ છે શું ભેગા મળીને બને છે તો કે નાના નાના કેપ્સુમિયર બની અને એક સ્વરૂપ રચે છે હવે આપણે એની શોધ જોઈએ તો પાશ્વર નામના વૈજ્ઞાનિકે વાયરસ નામનો અર્થ એટલે કે ઝેરી રસાયણ તરીકે એને ઓળખાયો ત્યાર પછી ડીજી ઇવાનોવ્સ્કી 1892માં કેટલાક સૂક્ષ્મજીવોને તમાકુના કિરમીર રોગના રોગકારક સજીવ તરીકે ઓળખાયા કે તમાકુમાં કિરમીર રોગ એટલે કે ટોબેકો મોઝેઇક વાયરસ દ્વારા થાય છે ટોબેકો મોઝેઇક વાયરસ કેવો જોવા મળે છે એ તમને આકૃતિની અંદર આપેલું છે આરએનએ સાથે જો આકૃતિની અંદર
નાના નાના કેપ્સોમિયર નું બનેલું રચના આપેલી છે. તો બેકો મોઝેઇક વાયરસ ની રચના છે. તમે એને ઊભી પણ ડ્રો કરી શકો છો બરાબર. અને સાથે સાથે આવી રીતે મણકામાં શું ગોઠવાયેલું છે, આરએનએ ગોઠવાયેલું છે રેડ કલર નું. તો આ જે છે એ તમને ટોબેકો મોઝેક વાયરસ આપેલો છે, એટલે કે વનસ્પતિ જન્ય વાયરસ આપેલો છે. અને વનસ્પતિ જન્ય વાયરસ ની અંદર કેવું આરએનએ હોય છે, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય છે. આ જે છે એ શું છે, કેપ્સિડ, એટલે કે એને કહેવામાં આવે છે પ્રોટીન આવરણ બરાબર. એવી રીતે તમને બેક્ટેરિયામાં પણ વાયરસ આપેલો છે, બેક્ટેરિયોફેજ. આકૃતિ દોરવામાં થોડું ધ્યાન રાખવું પડશે બરાબર. આવી રીતે આ શું છે, બેક્ટેરિયોફેજનું સીડ્સ. આ શું છે તો કે પૂંછડી અથવા તો પૂંછડીના તંતુઓ બરાબર. આ જે છે એને શું કહેવામાં આવે છે, ગ્રીવા. અને આ જે ગ્રીવાની આજુબાજુ શું છે, આવરણ બરાબર. તો આ જે વાયરસ છે એ ટોબેકો મોઝેઇક વાયરસ છે. અને આ જે વાયરસ છે એ બેક્ટેરિયાને ચેપ લગાડતો વાયરસ છે, જે બેક્ટેરિયોફેજ. અને આ બેક્ટેરિયોફેજ વિશે એક મહત્વના વાહક અણુ તરીકે વર્તે છે જનીન ઇજનેરી વિદ્યાની અંદર. તો આ બેક્ટેરિયોફેજ વિશે તમારે ડિટેલમાં 12મા ચેપ્ટરમાં ભણવાનું છે, સોરી 12મા ધોરણની અંદર ભણવાનું છે. તેઓ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે છે, એટલે કે એ ખૂબ જ નાના હોય છે. આના સિવાયના વાયરસની આપણે પ્રાણીજન્ય વાયરસની વાત કરીએ તો હ્યુમન ઇમ્યુન ડેફિશિયન્સી વાયરસ, પ્રાણી વાયરસની વાત કરીએ તો એચઆઈવી જે એડ્સ કરે છે, ત્યાર પછી હિપેટાઇટિસ બી બરાબર, ત્યાર પછી હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ, હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ અમુક બહુ બધા એવા રોગો ઉત્પન્ન કરે છે, ચેપી રોગો તરીકે વર્તે છે. ત્યાર પછી બીજું છે ગાલપચોડિયું, બળિયા. તમે સાંભળ્યું હશે સ્મોલ પોક્સ, ગાલપચોડિયું એટલે અહીંયા ગાલ ફૂલી જાય છે બરાબર. મગ્સ, બળિયા, સ્મોલ પોક્સ એટલે કે મગ મોટા મહારાજ નીકળે છે એવું આપણે કહીએ છીએ. વિસર્પિકા, હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ દ્વારા થાય છે. શરદી સાથેનો ચેપી ચેપી તાવ એ પ્રાણીઓમાં વાયરસને કારણે થતા રોગો છે. એવી જ રીતે તમને અહીંયા આપેલું છે એડ્સ, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ છે. તમે 12મા ધોરણની અંદર સવિસ્તાર ભણીશું ભણશો કે એક્ઝેક્ટલી એની અંદર શું થાય છે. તો એમાં વાયરસનો ચેપ લાગે છે, કયા વાયરસનો ચેપ લાગે છે મેં તમને પહેલા જ કહ્યું, એચઆઈવી હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, જેના દ્વારા એડ્સ રોગ થાય છે. ત્યાર પછી વનસ્પતિઓની વાત કરીએ તો વનસ્પતિમાં પણ કેરવીર રોગ થાય છે, જેવી કે પર્ણવલન એટલે કે પર્ણ વળી જાય, પર્ણકુંચન એટલે કે પ્રકાશ સંશ્લેષણ માટે પર્ણ ઉપર સપાટી ઓછી પડે, પાંડુવર્ણ એટલે કે પર્ણ પીળા પડી જાય, શીરા સ્પષ્ટતા એટલે કે શીરાઓ સ્પષ્ટ દેખાય નહીં, જેથી કરીને વાહક પેશી તંત્ર પોતાનું કાર્ય કરી શકે નહીં પ્રોપર. વામનતા એટલે કે જે પ્રકારની ઊંચાઈ જે હોવી જોઈએ એ હોય નહીં, નીચી હોય. અને કુંઠિત વૃદ્ધિ એટલે કે એમનો જે વિકાસ છે એ બંધ થઈ ગઈ વનસ્પતિઓમાં. તો વાયરસને કારણે વનસ્પતિ પ્રાણીઓમાં અને બેક્ટેરિયામાં જે રોગો થાય છે એ આપણે જોયું. ત્યાર પછી આપણે જોઈશું કે વિરોઇડ્સ એટલે શું, તો કે બેક્ટેરિયા કરતા નાના વાયરસ છે, પણ વાયરસ કરતા પણ નાના કોણ છે, વિરોઇડ્સ છે. અને એ વિરોઇડ્સ બેક્ટેરિયા કરતા વાયરસ કરતા પણ નાના છે, અને વિરોઇડ્સને લીધે પણ વનસ્પતિઓમાં રોગ થાય છે. અને એની શોધ ડાયલરે કરી હતી, અંડરલાઈન કરજો,
1971 માં ટી ઓ ડાયનરે આ નવા ચેપી રોગકારક શોધ્યા છે, વાયરસ કરતા પણ નાના છે અને એને કારણે બટાટામાં થાકમય ગ્રંથિલ રોગ અને મનુષ્યની અંદર અલ્ઝાઈમર રોગ થાય છે. તમને નથી આપેલું, તમારે લખવાનું છે કે પ્રાણીઓમાં અથવા તો મનુષ્યમાં વિરોઇડ્સને કારણે થતો રોગ કોણ કયો છે, અલ્ઝાઈમર રોગ. તમે ઉરી મૂવી જોયું હશે, એની અંદર જે હીરો છે એની મમ્મીને અલ્ઝાઈમર રોગ થાય છે, રોગ થયેલો હોય છે. એટલે શું તો કે થોડી થોડી વારે એ ભૂલવાનું ભૂલી જાય છે કોઈ બી વસ્તુ, રાઈટ. તો એની અંદર એવું થાય છે. અને વનસ્પતિમાં વિરોઇડ્સને કારણે થતો રોગ જોઈએ તો બટાટામાં થાકમય ગ્રંથિ રોગ. બીજું કે જે રીતે વાયરસમાં આરએનએ જનીન દ્રવ્ય છે, એવી જ રીતે અહીંયા પણ વિરોઇડ્સમાં પણ જનીન દ્રવ્ય આરએનએ જોવા મળે છે. અને બીજું કે વાયરસની અંદર જે આરએનએ છે સાથે સાથે કેપ્સિડ પ્રોટીન આવરણ છે, પરંતુ વિરોઇડ્સની અંદર એ પ્રોટીન આવરણનો અભાવ હોય છે. આથી તેને વિરોઇડ્સ નામ આપવામાં આવે છે. અને વિરોઇડ્સના આરએનએનો જે આણ્વીય અણુભાર છે એ વાયરસના આણ્વીય અણુભાર કરતા ઓછો છે, બરાબર. તો આ વિરોઇડ્સ વિશે વાત કરી. ત્યાર પછી આપણે લાઇકેન વિશે જોવાનું છે. લાઇકેન એટલે તમને ખબર જ છે, લીલ અને ફૂગનું સહજીવન. લીલ પ્રકાશ સંશ્લેષણ કરી અને ફૂગને ખોરાક આપે છે, અને ફૂગ વાતાવરણમાંથી પાણી અને પોષક દ્રવ્યો શોષી અને લીલને આપે છે. આમ લીલના ઘટકોને ફાઇકોબાયન કહેવામાં આવે છે અને ફૂગના ઘટકોને માઇકોબાયન કહે છે. એક માર્ક્સમાં તમને આ પૂછાય છે, અન્ડરલાઇન કરી અને યાદ રાખવું. બીજું, તમને બધાને ખબર છે ફૂગ એ વિષમપોષી છે અને લીલ એ સ્વયંપોષી છે. કેટલીક વખત લાઇકેન ખૂબ જ સારા પ્રદૂષક નિયંત્રકો એટલે કે પ્રદૂષક સૂચકો તરીકે વર્તે છે. એટલે કે લાઇકેન જે છે એ પ્રદૂષિત વિસ્તારમાં વિકાસ પામતા નથી. તો આ થઈ ગઈ વાત લાઇકેન વિશે. તમને બે માર્ક્સમાં પૂછાય, વધારે કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, પણ બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને એક માર્ક્સમાં પણ લાઇકેન પૂછાઈ શકે. વાયરસના લક્ષણો વર્ણવો એવું પણ બે માર્ક્સમાં પૂછાય. તો આ થઈ ગયું બીજું ચેપ્ટર. એટલે કે એની અંદર ત્રણ સૃષ્ટિ, ટોટલ પાંચ સૃષ્ટિ છે. એમાં ત્રણ સૃષ્ટિ ભણ્યા, ફૂગ સૃષ્ટિ, મોનેરા સૃષ્ટિ અને પ્રોટીસ્ટા સૃષ્ટિ. હવે આના પછીના ચેપ્ટરની અંદર ત્રીજા ચેપ્ટરમાં વનસ્પતિ સૃષ્ટિ સવિસ્તાર ભણીશું એના વર્ગીકરણ સાથે, અને ચોથા ચેપ્ટરમાં પ્રાણી સૃષ્ટિ સવિસ્તાર ભણીશું. થેન્ક યુ.